આપણે મળીએ છીએ આ જ ચેનલ પર ઘર્ષણ બુનિયાદી શિક્ષણ વિભાગની યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આપણે એક વિડીયો તો અપલોડ કરી દીધો છે, આશા રાખું છું કે તમે એ જોઈ પણ લીધો હશે. મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, બને ત્યાં સુધી રોજે રોજનો વિડીયો રોજ જોવાનો આગ્રહ રાખવો, જેથી કરીને વિડીયો એક સાથે વધી પણ ન જાય અને તમને કન્ટેન્ટ સમજવામાં પ્રોબ્લેમ પણ ન થાય. આપણે રોજે જમતા હોઈએ ત્યારે સવારનું અને સાંજનું એક સાથે જમી લઈએ તો ચાલે છે? નથી ચાલતું. એવી જ રીતના જ્યારે આપણે ભણવા માટે યુટ્યુબનો ઉપયોગ કર્યો છે તમારી સરળતા માટે, ત્યારે આપણે એ બાબતનું ખાસ ધ્યાન રાખીએ કે રોજે રોજનો વિડીયો તમારા દ્વારા રોજે જોવાય જાય. આજે આપણે વિજ્ઞાન જોયું છે પહેલું ચેપ્ટર. તમે કદાચ કહેશો કે પહેલું ચેપ્ટર આપણે થોડું ઘણું જોઈ ચૂક્યા છીએ, પણ મિત્રો, ઝૂમમાં જોડાવા વાળાની સંખ્યા થોડા પ્રમાણમાં ઓછી હતી, જ્યારે અમને દરેકને આશા છે કે યુટ્યુબમાં જોડાવા વાળાની સંખ્યા બહોળા પ્રમાણમાં હશે. તો એ લોકોને આ પહેલું ચેપ્ટર રહી ન જાય તે માટે પહેલું ચેપ્ટર લઉં છું, ખોરાક ક્યાંથી મળે. વિજ્ઞાનમાં છઠ્ઠા ધોરણમાં પહેલું જે ચેપ્ટર તમારે છે, ખોરાક ક્યાંથી મળે. મિત્રો, તમે યાદ કરો, ગઈકાલે રાતે તમે શું જમ્યા હતા, પછી સવારે તમે શું નાસ્તો કર્યો છે, બપોરે શું જમવાના છો અને રાતના ભોજનની શું આયોજન છે. જો તમે વિચાર કરશો તો દરેક સમયાંતરે તમારે જે ખાવ છો તે અલગ અલગ હશે. આ ઉપરાંત તમે તમારા મિત્રને પણ પૂછી જુઓ કે એણે રાતે શું જમ્યું હતું, સવારે શું નાસ્તો કર્યો, બપોરે શું જમ્યું અને હવે પછી રાતે શું જમવાના છે. એનો પણ જો તમે અભ્યાસ કરશો તો તેણે પણ જમેલું છે એ તમારા કરતાં અલગ પડશે. તો મિત્રો, દરેક વ્યક્તિ અલગ અલગ ખોરાક અલગ અલગ સમયે ખાય છે. તો આપણે આ ચેપ્ટરમાં આ જ જોવું છે કે ખોરાક ક્યાંથી મળે છે. મિત્રો, જીવવા માટે ખોરાકની આવશ્યકતા તો રહેવાની જ. ખોરાક નહીં જમો તો જીવવા માટે છે એ પૂરતી શક્તિ તમને પ્રાપ્ત નહીં થાય. માટે જો તમારે તમારું જીવન વ્યવસ્થિતપણે તંદુરસ્તી ભર્યું ગુજારવું હોય તો તમારે ખોરાકની આવશ્યકતા રહેવાની જ. તો ખોરાક આપણને ક્યાંથી મળે છે? મિત્રો, કોઈ પણ ખોરાક જો તમે રાંધો તો તેમાં બે વસ્તુ જરૂરી છે, ઘટકો અને સામગ્રી. તમને કદાચ ખ્યાલ હોય તો જો મમ્મી ભાત રાંધતી હોય તો ભાતમાં માત્ર બે જ સામગ્રી, એક તો ચોખા અને બીજું તો પાણી. તો આ બે જ સામગ્રી છે એ ભાત બનાવવા માટે આવશ્યક છે. પણ જો તમે કોઈ પણ શાક બનાવો છો તો તેમાં બે કરતા વધારે ઘટકો અને સામગ્રીની જરૂર પડતી હોય છે. તમને વાત કરું કે રીંગણા બટેટાનું શાક, દાખલા તરીકે રીંગણા બટેટાનું શાક બનાવવું છે તો તેના માટે આપણે મમ્મીને જોશે રીંગણા, બટેટા, પાણી, મસાલા, તેલ, બરાબર છે? તો અહીં તમે જોઈ શકો છો કે અહીં ખોરાક રાંધવા માટે ઘણા બધા ઘટકો અને સામગ્રીની જરૂર પડે છે. આપણે બીજી કોઈ વાનગી લઈએ, દાખલા તરીકે રોટલી. રોટલી બનાવવા માટે કયા ઘટકો અને સામગ્રીની જરૂર પડશે વિચારો તો. હા, તમે કદાચ વિચારી લીધું છે, રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ અને પાણી, આ બે જ વસ્તુઓની આવશ્યકતા રહેશે. મિત્રો, ખાસ આઈએમપી કહી શકાય એવો આ પ્રશ્ન છે, એક માર્કમાં પરીક્ષામાં કાં તો એમસીક્યુ અથવા તો એક માર્કના સવાલ જવાબમાં આ પ્રશ્ન તમને પૂછાઈ શકે કે ખોરાક બનાવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે. એમસીક્યુમાં પૂછાય તો તમને ઓપ્શન હોય એ ઘટકો, બે સામગ્રી, સી એ અને બી બંને, ડી આ પૈકી એક પણ નહીં. તો જવાબમાં બંને આવશે, ઘટકો અને સામગ્રી. માત્ર ઘટકો પરથી પણ કોઈ ખોરાક રંધાતો નથી અને માત્ર સામગ્રીથી પણ કોઈ ખોરાક રંધાતો નથી. જેમ અત્યારની જ પરિસ્થિતિ જોઈ લો, બાળકો વગર શિક્ષકોનું શું કામ અને શિક્ષકો વગર બાળકો શું કામ.
પણ આપણે આનો પણ એક વચલો રસ્તો વિચારી રાખ્યો છે કે આપણે રૂબરૂ થવાને બદલે ઓનલાઈન માધ્યમના જરીયે રૂબરૂ થઈ આપણે આપણું શિક્ષણ કાર્ય ચાલુ રાખીએ છીએ. બીજી કોઈ વાનગી લઈએ, દાખલા તરીકે દાળ. કોઈ પણ દાળ લઈ લો, મગની દાળ, ચણાની દાળ, અડદની દાળ. આ બધી દાળને રાંધવા માટે કઈ જરૂર પડશે? અહીં હું દાળની સામગ્રી માટે કઠોળ એવો શબ્દ વાપરીશ, કારણ કે કઠોળ તરીકે તમે મગ દાળ પણ લઈ શકો, ચણા દાળ પણ લઈ શકો, તુવેર દાળ પણ લઈ શકો. આમ અન્ય ઘણા એવા કઠોળ છે કે જેની તમે દાળ છે એ બનાવીને રાંધી શકો. તો વાનગી તરીકે જો આપણે દાળ લઈએ તો એના માટે કયા કયા ઘટકો અને સામગ્રીની આવશ્યકતા રહે? તો મિત્રો, એના માટે સૌ પ્રથમ તો જોશે જે તે કઠોળ કે જેની આપણે દાળ બનાવવી છે. તો એ કઠોળ પાણી, મરી મસાલા, તેલ અથવા ઘી કે જેમાં મમ્મી વઘાર કરતી હોય છે. તો આટલી સામગ્રી અને ઘટકોની જરૂર પડશે દાળને રાંધવા માટે. મિત્રો, હવે આપણે જોવું છે ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત. તમારા માટે કદાચ સ્ત્રોત એવો શબ્દ નવો હશે, તો હું તમને પેલા સ્ત્રોત વિશે વાત કરું. તો સ્ત્રોત કોને કહેવાય? જે વસ્તુ જેમાંથી આપણને પ્રાપ્ત થતી હોય તેને તેનો સ્ત્રોત કહેવાય. દાખલા તરીકે પાણી. રોજબરોજના જીવનમાં પાણી છે એ ખૂબ જ આવશ્યક છે. તો પાણીનો મૂળ સ્ત્રોત કયો છે? તમે કદાચ કહેશો કે કૂવો. ઘરમાં આપણે નળ કે જ્યાંથી પાણી ભરતા હોઈએ તે નળ, બરાબર. પણ આપણે આગળ વિચાર કરીએ કે ભાઈ કૂવામાંથી પાણી ક્યાંથી આવે છે? ઘરે જે પાઇપલાઇનમાંથી નળ આવે છે એ નળમાં પાણી ક્યાંથી આવે છે? તો આખરે આપણને જવાબ મળે સમુદ્ર, નદી, તળાવો. પણ એમાં પણ જો આપણે ઊંડો વિચાર કરીએ કે કૂવા, તળાવ, સમુદ્રમાં પાણી ક્યાંથી આવે છે, તો આપણને ખબર પડે કે ભાઈ વરસાદ. વરસાદ પડે છે, સમુદ્ર, નદી, તળાવ, કૂવા ભરાય છે અને એમાંથી આપણે ઘરે ઘર સુધી પાણી પહોંચે છે. તો સ્ત્રોત, પાણીનો સ્ત્રોત વરસાદ કહેવાય. તમને કદાચ હવે સ્ત્રોત વિશે ખ્યાલ આવ્યો છે કે સ્ત્રોત કોને કહેવાય. બીજી કોઈ વસ્તુ લઈએ કે દાખલા તરીકે ઉર્જા અથવા તો પ્રકાશ. પ્રકાશ છે એ ઉર્જાનું એક સ્વરૂપ જ છે. તો પ્રકાશ, પ્રકાશનો સ્ત્રોત કયો કહેવાય? તમે કદાચ કહેશો ટ્યુબલાઇટ, બલ્બ, આ બધો પ્રકાશનો સ્ત્રોત છે. પણ મિત્રો, એ તો એક પ્રકારનો કૃત્રિમ સ્ત્રોત કહી શકાય કે જે માનવ સર્જિત છે. પણ આખરે મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે સૂર્ય. સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. તમને સાતમા ધોરણમાં ભણવામાં આવશે જ કે સૂર્ય છે એ ઉર્જાનો મુખ્ય અને સૌથી મોટો સ્ત્રોત છે. જો સૂર્ય ન હોય તો પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ કદાચ અશક્ય બને. તો ઉર્જાનો સ્ત્રોત છે એ સૂર્ય છે. તો પાણીનો સ્ત્રોત વરસાદ થઈ ગયો, સૂર્ય છે એ ઉર્જાનો સ્ત્રોત. તો આવી જ રીતે હવે આપણે આ ચેપ્ટરમાં જોવું છે કે ખોરાકના સ્ત્રોતો કયા કયા છે. બે પ્રકારના ખોરાકના સ્ત્રોતો હોઈ શકે, વનસ્પતિજ સ્ત્રોતો અને પ્રાણીજ સ્ત્રોતો. તમને વિચાર આવશે કે કયા કયા વનસ્પતિ સ્ત્રોતો અને કયા કયા પ્રાણીજ સ્ત્રોતો. આપણે જેમ જેમ આગળ જોતા જઈશું એમ એમ તમને ખ્યાલ આવતો જશે કે હા, આપણે વનસ્પતિ અને પ્રાણી આ બંને સ્ત્રોતોનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણે અગાઉ જે વાનગીઓની વાત કરી કે ભાઈ રોટલી, ભાત, રીંગણ, બટેટાનું શાક, આ દરેક વસ્તુ જ્યારે આપણે ખોરાક તરીકે રાંધીએ છીએ ત્યારે તમે વિચાર કરો કે ભાઈ ભાત, તો ભાત છે એ આપણને શેમાંથી પ્રાપ્ત થયા? તો ચોખા. ચોખા ક્યાં ઉગે છે? ખેતરમાં. ખેતરમાં વનસ્પતિમાંથી આપણને ચોખા પ્રાપ્ત થાય છે. ચોખાને રાંધી અને આપણે ભાત બનાવીએ છીએ. તો બાય ડિફોલ્ટ ચોખાનો સ્ત્રોત કયો થઈ ગયો? વનસ્પતિ. તમે સાચું જ સમજ્યા, વનસ્પતિ સ્ત્રોતની અંદર ચોખા આવશે. પછી આપણે વાત કરી હતી રોટલી. તો રોટલીના ઘટકો અને સામગ્રીઓ કઈ હતી? તો કે ઘઉંનો લોટ અને પાણી. પાણીનો સ્ત્રોત આપણને ખ્યાલ છે કે વરસાદ. પણ ઘઉંનો લોટ, ઘઉંનો લોટ આપણને પ્રાપ્ત થાય છે ઘઉંના દાણામાંથી. અને ચોક્કસપણે ઘઉંના દાણા છે એ ખેતરમાં જ વનસ્પતિમાં ઉગે છે, માટે ઘઉંનો સ્ત્રોત પણ વનસ્પતિ જ થઈ જશે. પછી આપણે જોયું રીંગણા બટેટાનું શાક. રીંગણા બટેટા
રીંગણ અને બટેટા બંને જ તમને ખ્યાલ જ છે હવે કે બંને જ આપણને વનસ્પતિ સ્ત્રોતોમાંથી જ પ્રાપ્ત થાય છે. પછી એમાં આપણે જોયું પાણી, પાણીનો ખ્યાલ છે વરસાદ સ્ત્રોત છે. મરી મસાલા પણ આપણે ખેતરોમાંથી જ પેદાશ મેળવીએ છીએ, માટે સમગ્ર મરી મસાલા છે, સિવાય કે એક મીઠું મીઠાને બાદ કરતા તમામ મરી મસાલાઓ છે એ આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. મીઠાની વાત આવી છે તો મીઠાની વાત કરી જ દઉં કે મીઠાનો સ્ત્રોત કયો છે. મિત્રો, તમને ખ્યાલ હોય તો તમે કદાચ કોઈ જગ્યાએ બારગામ જો જતા હશો અને રસ્તામાં ક્યાંય તમને દરિયો જોવા મળે તો ત્યાં ચોકઠા પાડેલા હોય, પાળા બાંધેલા હોય અને એમાં પાણી ભરાયેલું હોય. પાણી ભરાયેલું હોય એવી સમયે પછી જયારે ખૂબ સૂર્યપ્રકાશ પડે એટલે શું થશે, પાણી બધું જ બાષ્પીભવન, પાણી બધું જ ઉડી જશે. બાષ્પીભવન શબ્દથી કદાચ તમે હાલમાં પરિચિત ન પણ હોય. 7મા ધોરણમાં બાષ્પીભવન શું છે એ ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. તો બધું જ પાણી જયારે ક્યારામાંથી ઉડી જાય છે ત્યારે જે એની અંદર મીઠું રહેલું છે એ ક્યારામાં જમા થશે. તમને ખબર છે કે સમુદ્રનું પાણી ખારું હોય છે, તો ખારું છે એનો મતલબ એમાં પુષ્કળ માત્રામાં મીઠું હાજર હોય છે. તો આ મીઠું આપણે એનામાંથી પાણીને ઉડાડી અને જે નીચે પડ્યું રહે છે એ મીઠું આપણે આપણા ખાવામાં મસાલા તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. માટે મીઠાનો સ્ત્રોત આપણે કહેવો હોય તો દરિયો કહી શકાય, કારણ કે એ આપણે વનસ્પતિમાંથી ક્યાંયથી ઉગાડી શકતા નથી, એ આપણને સમુદ્રમાંથી પ્રાપ્ત થાય છે. તો મીઠાને બાદ કરતા અન્ય જે મરી મસાલાઓ છે એ દરેક આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતું હોય છે. હવે તમે કહેશો કે મીસ, અત્યાર સુધી તો આપણે બધી જ વાત જે કરી એ વનસ્પતિ સ્ત્રોતોની કરી, તો પ્રાણીજ સ્ત્રોતો કયા? આપણે વાત કરી કે બે પ્રકારના સ્ત્રોતો છે, વનસ્પતિજ સ્ત્રોતો અને પ્રાણીજ સ્ત્રોતો. તો આપણને એવો પ્રશ્ન થાય કે અત્યાર સુધીની બધી જ ઘટકો અને સામગ્રી તો વનસ્પતિ સ્ત્રોતોની છે, તો પ્રાણીજ સ્ત્રોતો કયા? તો પ્રાણીજ સ્ત્રોતોની વાત કરીએ. પ્રાણીજ સ્ત્રોતોમાં દૂધ, માંસ, ઈંડા, ઝીંગા, માછલી આ બધા જ છે એ પ્રાણીજ સ્ત્રોતોની પેદાશ છે. દાખલા તરીકે દૂધ આપણને ગાય, ભેંસ, બકરી, ઊંટ આ બધા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતું હોય, તો આ દૂધ છે એ પ્રાણીજ પેદાશમાં આવશે. પછી આપણે વાત કરીએ ઈંડા, તો ઈંડા છે એ પણ મરઘીમાંથી આપણને ઈંડા મળતા હોય, તો ઈંડા જે છે એ પ્રાણીજ પેદાશ છે. તમે આમલેટનું એનું નામ સાંભળ્યું હોય તો એનું મુખ્ય જેમાંથી બને છે એમ એ જ ઈંડામાંથી બને છે. તો આમલેટ જ્યારે રાંધવાની થાય તો એના ઘટકો અને સામગ્રીમાં ઈંડું આવશે અને ઈંડુનો સ્ત્રોત થશે પ્રાણીજ પેદાશ. એની પછી ઝીંગા, આપણે તો નોનવેજ કદાચ ખાતા નથી એટલે આપણને ખ્યાલ ન હોય, પણ જે લોકો નોનવેજ ખાતા હોય છે એ લોકોને ખાસ ખ્યાલ હોય કે એ લોકો માછલી, ઝીંગા, કરચલા આ બધું રાંધી અને ખોરાકમાં ઉપયોગમાં લેતા હોય, તો એમના માટે આ દરેક વસ્તુ છે એ પ્રાણીજ સ્ત્રોતમાં આવે. તો મિત્રો, આજે આપણે વાત કરી ખોરાકને રાંધવા માટે કઈ કઈ વસ્તુ, ઘટકો અને સામગ્રીની જરૂર પડે, અને પછી આપણે તેના સ્ત્રોતોની વાત કરી કે કયા બે પ્રકારના સ્ત્રોતો છે. હવે પછી આગળનું આપણે આવતા અંકે ભણીશું. તમે તૈયાર રહેજો, અમે રોજ તમને યુટ્યુબ ચેનલની લિંક જે છે એ તમારા વોટ્સઅપમાં મૂકી દઈશું. જેવી રીતે તમે ઝૂમમાં રોજ રેગ્યુલર સમયસર જોડાઈ જતા એવી જ રીતે યુટ્યુબ ચેનલ તમને અમે લિંક અપલોડ કરશું, તેમાં સમયસર જોડાઈ જશો. વધુ મળીએ આવતીકાલે.